મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં મારામારી બાદ ફાયરિંગમાં બે લોકોના મોત નિપજ્યા છે। મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી અને મારામારીના બનાવમાં ફાયરિંગ થતાં એક યુવાનને ગોળી વાગતા તેનું મોત થયું હતું। તો રાજકોટ સારવારમાં પણ એક યુવાનનું મોત થયું હતું। બનાવમાં બે યુવાનના મોત થયા છે તો ચાર જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મોરબીના શક્તિ ચોક નજીક ખાટકીવાસ વિસ્તારમાં આવેલ બારસાક રજપૂત શેરીમાં મારામારીની ઘટના બની હતી। બાઇક અથડાયા બાદ બે જૂથ સામસામે આવી ગયા હતા અને મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હોય, જે ફાયરિંગમાં 32 વર્ષના આદિલ રફીક નામના યુવાનનું મોત થયું છે, જેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો 5થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે, જેમાં એક યુવાનની હાલત ગંભીર હોય જેને પણ રાજકોટ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો અને ઇમરાન નામના યુવાનનું પણ મોત થતાં કુલ મૃત્યુ આંક 2 ઉપર પહોંચ્યો હતો, જે બગડાટીમાં મમુડાળી સહિતના 4 લોકોને ઈજા થતાં રાજકોટ ખસેડવામાં આવ્યા છે। મારામારી બાદ 2થી 3 રાઉન્ડ ફાયરિંગ થયાની માહિતી પ્રાપ્ત થઈ છે। તો બગડાટીમાં બાઇકમાં તોડફોડ થવા પામી હતી, સાથે જ સ્થળ ઉપર ધોખા જેવા હથિયારો પણ મળી આવ્યા હતા। હાલ વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। મૃતક આદિલ નામનો યુવાન સુન્ની મુસ્લિમ સમાજનો પ્રમુખનો પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે। મોરબી ખાટકીવાસમાં બપોરના સમયે બાઇક નીકળવાની બાબતમાંથી રફીક મેમણ, જે એક તરફે છે અને બીજી બાજુ રફીક મેમણના પરિવારજનોને એ અને સામે મમ્મુ ડાડીને એ પક્ષ બંને વચ્ચે બાઇક નીકળવાની બાબતમાંથી માથાકૂટ થઈ એમાંથી પછી સામસામે મારામારી સુધી વાત પહોંચી અને એ દરમિયાન ફાયરિંગનો બનાવ બનેલ છે અને સામસામે તીક્ષ્ણ હથિયારથી પણ હુમલાનો બનાવ બનેલ છે। હજી ફાયરિંગ કેટલા થયા એ બધી બાબતની તપાસ ચાલુ છે। હાલ જે સમાચાર મળ્યા છે એ રફીકભાઈ જે છે એમના પક્ષે એક વ્યક્તિ છે એમનું મૃત્યુ થયું છે એવો સમાચાર મળ્યા છે હોસ્પિટલમાં, અને સામા પક્ષે જે છે એ પણ હોસ્પિટલમાં રિફર થયા છે અને ફરિયાદ લેવાની ને બાકીની જે કાર્યવાહી હાલ ચાલુમાં છે।